પ્રકરણ 14 પિતા તથા સંતાનનો સંબંધ. માતાની માફક પિતાનો પણ બાળકો સાથે સંબંધ રહે જ છે. એકલી માતા બાળકનો સંપૂર્ણ ઉછેર નથી કરી શકતી. તેની અતિ લાગણીઓ ઘણીવાર બાળકના ઉછેરને અવરોધે છે. તે તેને રડતું કે દુઃખી જોઈ શકતી નથી, એટલે તરત જ બાળકની ઈચ્છાને આધીન થઈ જાય છે. ઘણીવાર તે બાળકની ખોટી ઈચ્છાઓ પણ પૂરી કરે છે, એથી બાળક બગડવા માંડે છે. તે પુરુષ જેટલી કઠોર થઈ શકતી નથી. તેની વધુ પડતી કોમળતા તેની કમજોરી બની જાય છે. આ જ પુરુષ કરતાં તેને ભિન્ન બનાવે છે. બાળકના ઘડતરમાં જ્યાં માતાની કોમળતા જરૂરી છે, ત્યાં પિતાની કઠોરતા પણ જરૂરી છે. માતાનો વહાલભર્યો ખોળો પૂજાય છે તો પિતાનું બુદ્ધિભર્યું મગજ પૂજાય છે. માતા બાળકને સંસ્કાર શીખવાડે છે, જ્યારે પિતા ધંધો કે નોકરી શીખવાડે છે. પિતા વિનાનું બાળક વિધવા માતા પાસેથી પૂરો ઉછેર પ્રાપ્ત કરી શકતું નથી, એટલે પિતા પુત્રના સંબંધ વિશે થોડો વિચાર કરવો જરૂરી લાગે છે. બાળક પ્રાપ્તિનો આનંદ પિતાને પણ હોય જ છે, પણ માતા જેટલો નહીં. માતા તો હરખ ઘેલી થઈ જાય છે, જ્યારે પિતાને હર્ષ તો થાય છે પણ ઘેલછા નથી આવતી. તે હર્ષને પચાવી શકે છે, એટલે શોકને પણ પચાવી શકે છે, જ્યારે માતા બેમાંથી એકેને પચાવી શકતી નથી. લાલયેત પંચવર્ષાણી. આ નીતિવાક્ય પ્રમાણે પિતા બાળકને 5 વર્ષની ઉંમર સુધી ખૂબ લાડ લડાવે. 10 વર્ષાણી તાડયેત, અર્થાત 10 વર્ષથી 16 વર્ષ સુધીના 10 વર્ષો સુધી કઠોરતા બતાવે, અને પછી તેને મિત્ર સમાન માને. પ્રાપ્તે તુમ ષોડશે વર્ષે પુત્રમ મિત્ર વદાચરેત. માતા તેને લાગણીઓથી ઘડે છે, તો પિતા લાગણી સહિત થોડી કઠોરતાથી ઘડે છે. બાળકોને પિતાનો ભય લાગવો જ જોઈએ. આવો ભય કલ્યાણકારી થઈ શકે છે. જો બાળકને કોઈનો પણ ભય ન હોય તો કદાચ તે અનિષ્ટોનો ભોગ થઈ શકે છે. સૌથી પહેલા તો બાળકને માતા પિતા તરફથી પૂરેપૂરો સમય મળવો જોઈએ. જો તેમને સમય નહીં મળે તો તે બીજા સારા ખોટા ગમે તેવા માણસો સાથે રખડતા થઈ જશે અને ઘણી કુટેવોનો ભોગ બની જશે. અત્યંત વ્યસ્ત રહેનારા માતા પિતા બાળકોને પૂરો સમય નથી આપી શકતા, જેથી ઘણીવાર તેઓ બાળકોને ખોઈ બેસે છે. પિતાએ બાળકનું અનિષ્ટોથી રક્ષણ કરવું એ તેનું કર્તવ્ય છે. એટલું જ નહીં, તેને જીવનની સાચી દિશા બતાવવી અને ચલાવવો એ પણ કર્તવ્ય છે. આ માટે જરૂરી છે પોતે સાચી દિશા નક્કી કરી શક્યા હોય. બાળકને નાસ્તિક ન બનાવો. જો તે નાસ્તિક થશે તો જીવનના ઘણા મૂલ્યોનો ત્યાગ કરી બેસશે, પણ અત્યંત ભગતડું પણ ન બનાવવું. માતા પિતા દેવદર્શન કે સત્સંગ વગેરેમાં જાય તો બાળકને પણ સાથે લઈ જાય. તેનામાં ધાર્મિક સંસ્કાર રેડાય તે સારી વાત છે, પણ સાધુ બ્રહ્મચારીઓની સાથે ગાઢ સંબંધ ન થવા દેવો. કદાચ બાળકને ખોઈ નાખવો પડે. પિતાએ પોતે પણ કોઈ સંપ્રદાયના વાડામાં ન પૂરાવું, તેમ બાળકને પણ વાડામાં પૂરાતું રોકવું. ધાર્મિક થવું પણ સાંપ્રદાયિક ન થવું. બાળક પાસે ઉપવાસ જેવા બહુ વ્રતો ન કરાવવા, ન પોતે કરવા, પણ આહારની મધ્યમ સ્થિતિ સમજવી અને સમજાવવી. બાળકને વ્યાયામ પ્રેમી બનાવો. પ્રતિદિન જરૂર વ્યાયામ કરવો કરાવવો. તરવું, ઘોડે સવારી, દોડવું, બળબુદ્ધિવર્ધક રમતો રમવી, સાહસ કરાવવું અને શસ્ત્ર ચલાવતા તો અવશ્ય શીખવાડવું. પ્રવાસો કરાવવા અને જીવન જરૂરી એવી બધી કળાઓ શીખવાડવી, જેમાં સંગીત, નૃત્ય, સાહિત્ય, સારા અક્ષરો, ચિત્રો વગેરેમાં રસ લેતો કરવો. બાળકને નમ્ર અને વિવેકી, ઓછા બોલો, ઉદાર, સહિષ્ણુ, પરગજુ જરૂર બનાવો. આ બધું પોતાના આચરણથી જ શીખવાડી શકાય છે. જો માતા પિતામાં આવા બધા સદગુણો હશે તો બાળક તેમાંથી અવશ્ય પ્રેરણા લેશે. તેની બુદ્ધિની ક્ષમતા અને રૂચિ પ્રમાણેની વિદ્યા તેને ભણાવવી. તેની બૌદ્ધિક ક્ષમતા જ ન હોય કે તેની રૂચિ પણ ના હોય તેવા અઘરા વિષયો ભણાવવાનો આગ્રહ ન રાખવો. બની શકે તો તેને સારી શિક્ષણ સંસ્થાઓમાં ભણાવો. સારી સંસ્થાઓનો અર્થ થાય છે જ્યાં વ્યસન
અને સ્વેચ્છાચારનો પ્રભાવ ન હોય, જ્યાંના સંચાલકો તથા આચાર્યો આદર્શવાદી નિષ્ઠાવાન હોય. શિક્ષણની સાથે આદર્શ અને નિષ્ઠા પણ શીખવાની હોય છે. આ બંને પુસ્તકોમાંથી નથી શીખાતા, પણ સંચાલકો અને આચાર્યોના જીવનમાંથી શીખાય છે. બાળકને સાધુ બનાવી દેવાનો ભય હોય તેવી સંસ્થાથી દૂર રહેવું. જો બાળક તીવ્ર પ્રતિભાશાળી હોય તો વારંવાર તેને વખાણ ન સંભળાવવા. વખાણ પચાવવા મોટા માટે પણ કઠિન હોય છે, ખાસ કરીને સૌના સાંભળતા તો વારંવાર વખાણ ન કરવા, તેમ વારંવાર તેને ઉતારી પણ ન પાડવો. પ્રતિભાની સાથે સ્વમાનનું તત્વ સવિશેષ રહે છે, એટલે વારંવાર ઉતારી પાડનાર કે સૌની સામે તેને હડધૂત કરનાર પિતા બાળકને પહેલા દ્રોહી અને પછી ઘર ત્યાગી પણ બનાવી શકે છે. પોતાની શક્તિ હોય અને બાળકને રૂચિ તથા સામર્થ્ય હોય તો તેને ખૂબ ભણાવવું, પણ જો પોતાની શક્તિ ન હોય પણ બાળકની રૂચિ અને ક્ષમતા હોય તો દેવું કરીને પણ ભણાવવું, પરોપકારી સંસ્થાઓનો સહયોગ લઈને પણ ભણાવવું. શિક્ષણમાં ખર્ચેલો પૈસો વાવેલો પૈસો છે, જે સમય આવતા ઉગી નીકળશે. બાળક ચોરી ન શીખે તેનું ધ્યાન રાખવું. જો કે આ સંસ્કાર તો માતા પિતાના પોતાના જીવનથી જ મળી શકે છે, તો પણ ઘણીવાર બહારના સંઘથી પણ આવા કુસંસ્કાર આવી શકે છે, એટલે પૂરેપૂરું ધ્યાન આપવું. બાળક ગમે ત્યારે ગમે ત્યાં જમવા ન બેસી જાય, તે લાલચુ ન થઈ જાય, ભૂખ્યો હોય અને સારા પદાર્થોવાળું ભોજન મળતું હોય તો પણ ના પાડવાની તેની મનોવૃત્તિ હોવી જોઈએ. જો તે ચા પાણી કે જમવાનું લાલચુ થઈ જશે તો ભવિષ્યમાં મોટો ઓફિસર થશે તો પણ પેલી લાલચુ વૃત્તિ તેને કર્તવ્ય પરાયણ નહીં રહેવા દે. પિતાએ પોતાના ઉદાહરણથી આ સંસ્કાર નાખવાના હોય છે. લઈ લે એવું શીખવાડવા કરતા ન લેવાય ન લેવાય એવું શીખવાડવું હિતાવહ છે. બાળકને માર ખાતા ન શીખવાડવું. માર ખાતું છોકરું મોટું થઈને પણ માર જ ખાયા કરશે, પણ સાથે સાથે તેને વગર કારણે ઝઘડા કરતું પણ નહીં કરવાનું. ગમે તે ગરીબ કે કમજોર છોકરાઓ ઉપર દાદાગીરી કરતું પણ ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું. તે અન્યાયનો પ્રતિકાર કરે અને અન્યાયને દંડ આપી શકે તેટલું તેને શારીરિક અને માનસિક રીતે સક્ષમ બનાવવાનું. તેને ક્ષમા કરતા પણ આવડે અને ક્ષમા માગતા પણ આવડવું જોઈએ. પાઠ્યક્રમોને પૂરેપૂરા ભણે અને ચોરી કર્યા વિના પૂરેપૂરું લખે અને સારા ગુણાંક મેળવે એ તેનું સાચું શિક્ષણ છે. તેની યોગ્યતા એ જ તેની લાગવગ થઈ જશે. ગમે તેવો લાગવગ કે પૈસા ખાવાનો જમાનો આવ્યો હોય તો પણ થોડાક અંશમાં સાચાનો પણ જમાનો છે જ. હજી સાચા લોકોને શોધનારા લોકો પણ છે જ, એટલે નિરાશ થઈને ખોટો માર્ગ ન સ્વીકારવો. ઉચ્ચતમ વિદ્યાકાળમાં કદાચ તે કોઈના પ્રેમમાં પડી જશે તેવી સંભાવના રાખીને જ ભણવા મોકલવો કે મોકલવી. આવું થાય તો આઘાત ન અનુભવો. આવું તમારા માટે યુવાવસ્થામાં તો શું, આ અવસ્થામાં પણ શક્ય છે. એમ માનીને જો બંને તરફનો સાચો પ્રેમ હોય તો થોડી કસોટી કરીને તેને સ્વીકારી લેવો, જડ વલણ ન અપનાવવું. હા, જો કોઈ વિધર્મી સાથે આવો પ્રેમ થયો હોય તો સાવધાન રહેવું. આ ખરેખર સાચો પ્રેમ છે કે ફસામણી છે તેની તપાસ કરવી, અને ખાસ કરીને પોતાની નાદાન કન્યાને બચાવી લેવા પ્રયત્ન કરવો. સંપર્ક બળવાન છે, એટલે બને ત્યાં સુધી અનિષ્ટ સંપર્કોથી બચવું બચાવવું જરૂરી છે. ભણી ગણીને તૈયાર થયેલા બાળકોને યથાયોગ્ય નોકરી ધંધે વળગાડવા, તેમને દેશ વિદેશ મોકલવા, તેમનો વિકાસ થાય તેવા માર્ગે ચાલવામાં મદદ કરવી એ માતા પિતાનું કર્તવ્ય છે, અને પછી તેમને યથાયોગ્ય રીતે પરણાવવા એ પણ કર્તવ્ય છે. પરણાવવામાં બાળકોની રૂચિ તથા પસંદગીને પ્રાથમિકતા આપવી. બાળકોએ પણ માતા પિતાના અનુભવો અને રૂચિની સહાયતા લેવી. માત્ર રૂપના આકર્ષણથી દાંપત્ય સુખદાયી થતું નથી, મહત્વ તો ગુણોનું જ છે, અને ગુણો જોવા માટેની આંખ જુદી હોય છે. રૂપ જોનારી આંખ ધગો ખાઈ બેસે છે, ગુણો જોનારી આંખ બધા પાસે નથી હોતી.
જેની પાસે હોય તેવા વડીલો કે માતા પિતા વગેરેનો સહયોગ કલ્યાણકારી બની શકે છે। આવી આંખ ઘણા અનુભવો પછી ઉઘડતી હોય છે। બની શકે તો કુળ અને સામુદ્રિક શાસ્ત્રનું માર્ગદર્શન લેવું। સામુદ્રિક લક્ષણો પ્રમાણે વરકન્યા ચાર ભાગમાં વહેંચાયેલા હોય છે। એક પદ્મ પદ્મિની, બે હંસ હંસિની, ત્રણ ચિત્ર ચિત્રિણી અને ચાર શંખ શંખિણી। આ ચારે પોતાની જગ્યાએ ઠીક જ છે, પણ વિરુદ્ધ સંયોજન દુઃખદાયી થાય છે। વિરુદ્ધ એટલે પદ્મ કે પદ્મિનીને શંખિણી કે શંખ સાથે જોડી દેવામાં આવે તો બંને દુઃખી થાય। પદ્મ અને પદ્મિનીનો સંક્ષિપ્ત શરીર પરિચય આવો છે। યથા યોગ્ય માપસરનું સુંદર અને ઘાટીલું શરીર, વિશાળ છાતી, લાંબા હાથ, મોટા લટકતા કાન, લાંબુ નાક, પાતળા હોઠ, સુંદર દાંત, ગોળ ગાલ, ઝીણી ચમકદાર આંખો, વિશાળ લલાટ, ઊંચી ગરદન, લાંબા સુવાળા વાળ, મીઠો અવાજ, પગના નાના પંજા, એડી અને પંજા વચ્ચે ખાલી જગ્યા, લાંબી અણીદાર પાતળી આંગળીઓ, રક્ત નખ, ઊંચા નળા, પાતળી કમર, પાતળી ચમકતી ચામડી, શરીર ઉપર સ્ત્રી હોય તો ઓછા વાળ, બિલકુલ ન હોય તો ઉત્તમ, પુરુષ હોય તો વધુ વાળ, ખાસ કરીને છાતીએ તો હોવા જ જોઈએ, માથામાં ભમરીઓ ન હોય। આ બધા શારીરિક લક્ષણો છે। જે વરકન્યામાં આવા લક્ષણો હોય તેમાં આવા ગુણો હોવાની શક્યતા છે। આ બંને એકબીજાને વફાદાર રહેનારા હોય, બીજી ગમે તેવી લાલચ મળે તો પણ પોતપોતાના માણસનો ત્યાગ ન કરે। આ બંને વાસના પ્રધાન નહીં પણ પ્રેમ પ્રધાન વૃત્તિવાળા હોય। કદાચ તેમને ઓછું વાસના સુખ મળે તો પણ સંતુષ્ટ રહે, કારણ કે પ્રેમ એ જ વાસનામાં સંતોષ આપનારું તત્વ છે, જે તેમની પાસે ભરપૂર હોય છે। પદ્મ અને પદ્મિની બંને એકબીજામાં ઓતપ્રોત થઈને અદ્વૈત થઈ જાય છે અને લગ્ન જીવનને આદર્શ અને ધન્ય કરી શકે છે। હંસ અને હંસિનીમાં એમના શરીર મધ્યમ કક્ષાના હોય છે, બહુ રૂપાળા નહીં તેમ બહુ કદરૂપા પણ નહીં। છાતી, કપાળ, કાન, ગાલ, હોઠ, નાક, આંખો, હાથ, આંગળા, કમર વગેરે બધું મધ્યમ કક્ષાનું હોય છે। પદ્મિનીના વાળ છેક ઢીંચણ સુધી લાંબા હોય છે તો હંસિનીના વાળ કમર સુધી લાંબા હોય છે। તેની ચામડી બહુ પાતળી નથી હોતી તેમ બહુ જાડી પણ નથી હોતી। આવા વરકન્યા એકબીજાને વફાદાર તો રહે છે પણ આપત્તિ કાળમાં અન્યત્ર ખેંચાઈ પણ જાય છે, પણ પછી પસ્તાવો કરીને સુધરી પણ જાય છે। તેમનામાં પ્રેમ અને વાસના બંને સમાન હોય છે, અર્થાત પ્રેમથી વાસના ભોગવે છે અને વાસના માટે પ્રેમ કરે છે। વાસના ન હોય તો પ્રેમ ઘટી જાય છે અને પ્રેમ ન હોય તો વાસનામાં નિષ્ફળ જાય છે। ચિત્ર અને ચિત્રિણીમાં બધા જ શારીરિક લક્ષણો ઓછા થવા લાગે છે, જે પોતાની મેળે સમજી લેવું। આવા નરનારીઓ પરસ્પરમાં બહુ સંતુષ્ટ ન હોવાથી અન્યત્ર જલ્દી ખેંચાઈ જાય છે। તેમને અવરોધોના દ્વારા રોકવામાં આવે તો જ રોકાતા હોય છે। આમના દાંપત્યમાં પ્રેમ ઓછો અને વાસના વધુ હોય છે। એકબીજા ક્યારે કોનો સાથ છોડી દે તે કહી શકાય નહીં, કારણ કે વાસના તેમને અસ્થિર અને ચંચળ બનાવી દે છે। અહીં સુખ મળશે કે તહીં મળશે તેવા ચક્કરમાં તેઓ જગ્યાએ જગ્યાએ ભટકતા ફરે છે। શંખ અને શંખિણીના લક્ષણો સાવ નિમ્ન કક્ષાના હોય છે, અર્થાત બહુ મોટા ચપટા પંજા, જાડી અને લુખી ચામડી, ટૂંકી અને બુઠ્ઠી આંગળીઓ, મેલા નખ, ટૂંકા નળા, પાતળી જંઘા, મોટી કમર, મોટું પેટ, નાની છાતી, પુરુષને વાળ વિનાની છાતી, સ્ત્રીને આખા શરીરે બરછટ વાળ, જાડા હોઠ, ચપટા ગાલ, ટૂંકું નાક, અણી વિનાની ગોળ ચોરસ ચૂંટણી આંખો, નાનું કપાળ, નાના કાન, વેંત જેટલા વાળ અને તે પણ બરછટ, માથામાં ભમરીઓ, કર્કશ અવાજ,
વગેરે શારીરિક લક્ષણો છે. આવા નરનારીઓમાં વાસનાની પ્રધાનતા રહે છે, પ્રેમ લગભગ હોતો જ નથી. વાસનાની કે પૈસાની ગરજ હોય ત્યાં સુધી જ પ્રેમ રહે, પછી તું કોણ અને હું કોણ. લાખ પ્રયત્ન કરીને પણ આવા નરનારીઓ એક વ્યક્તિમાં સ્થિર થઈ શકતા નથી. તેઓ રોજ નવું નવું શોધ્યા કરે છે, પ્રત્યેક પાત્રમાં ખેંચાઈ જાય છે. ગમે તેટલા અવરોધ કરો તો પણ તેઓ વાસના પૂર્તિ માટે ફાંફા મારીને પણ જગ્યા કરી લે છે. આમને કદી સંતોષ થતો નથી. શંખીણી સ્ત્રી અને શંખ પુરુષ રોજ નવો નવો શિકાર શોધતા ફરે છે. જો તેમનું ચાલે તો એક જ દિવસમાં કેટલાય શિકાર કરી નાખે. આવા માણસો કેટલાયના સુખી ઘરોમાં આગ લગાડતા હોય છે. આ તેમની પ્રકૃતિ છે. આવા નરનારીઓ એકબીજામાં સંપૂર્ણ રીતે ભળી શકતા નથી, એટલે તેમનું દાંપત્ય પૂરેપૂરું જામતું નથી. પરસ્પરની બેવફાઈ તેમના કોઠે પડેલી વસ્તુ છે. જો બંને શંખ અને શંખીણી હોય તો બહુ વાંધો ન આવે, પણ જો પદ્મના ગળે શંખીણી કે પદ્મિનીના ગળે શંખ બાંધી દેવામાં આવ્યો હોય તો દુઃખનો પાર ન રહે. આવું બધું જ્ઞાન ભાન નાદાન ઉંમરમાં ન રહે, એટલે અનુભવી માતા પિતાનો સાથ લેવો જરૂરી છે.